મહિનાની ઘરમાં નવા મહેમાન આગમનની રાહ જોઈ રહી હતી પરંતુ તે હેવાનોના ચંગુલમાં ફસાઈ ગઈ હતી ખેતરમાં કામ કરતી વખતે ત્રણે તેને ઘેરી લીધી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો પીડિતાએ ત્યાંથી ભાગવાના તમામ પ્રયાસ કર્યા હતા આજી કરતી હતી પરંતુ આરોપીની દયા ના આવી હતી ગામમાં રહેતી મહિલાના પતિએ જણાવ્યું કે તે સપ્ટેમ્બરે તે ખેતરમાં કામ કરવા ગઈ હતી તે જ સમયે નન્હે અજય અને આદર્શીએ તેની સાથે બળતકાર ગુજાર્યો હતો તે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ટાંકી જવાની વિનંતી કરતી રહી પરંતુ ત્રણે કૃતાથી આચરતા રહ્યા લાંબા સમય સુધી પત્નીને ગર્ભ પરત ના ફરતા ખેતરમાં ગઈને તેને લોહીના ખાબોચિયામાં બેભાન હાલતમાં પડેલી જોવા મળી હતી કપડાં ફાટી ગયા હતા ત્યાંથી તેને તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો મારપીટનો મામલો જણાવીને છટકી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ઘણી વખત પોલીસ સ્ટેશનના ચક્કર બાદ આરોપીઓ સામે લખાવી હતી આ નોંધ એસીપી દેહત રાજકુમાર અગ્રવાલે તપાસ આદેશ આપ્યા છે તેમણે જણાવ્યું કે મહિલાના નિવેદન લેવામાં આવી રહ્યા છે તપાસ બાદ ટૂંક સમયમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા